મિત્રો હું ચાણસના વાસુદેવી YouTube ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 માં વિષય આસપાસ જેમાં આપણે પાઠ 4 ના પ્રશ્ન જવાબ જોઈશું આના પહેલાના લેક્ચરમાં પણ આપણે પાઠ 4 ના પ્રશ્ન જવાબ જોઈ ગયા છે પાઠનું નામ હતું કેરીઓ 12 માં બરાબર એટલે કેરીઓ 12 માં એટલે કે આપણે અમુક વસ્તુ એવી છે કે જે આપણે કેરીથી બનાવી અને આપણે એને આખું વર્ષ સાચવી શકીએ છીએ જેમ કે આપણા ઘરમાં મમ્મી છે એ અલગ અલગ પ્રકારના અથાણા બનાવતા હોય છે એ અથાણા આપણે આખું વર્ષ ખાઈએ છીએ બરાબર એટલે એનો અર્થ શું થયો કે આપણે કેરીઓ 12 માસ ખાવી બરાબર છે આજે આપણે એના જે પ્રશ્ન બાકી છે એ સમજી લઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે ખોરાકની સાચવણીની રીતો ખોરાકની સાચવણીની રીતો તો કે ખોરાક છે એને કઈ રીતે સાચવી શકાય તો અને કેવી રીતે સાચવવો જોઈએ તો એ સારો રહી શકે છે તો એમાં પહેલું છે કે ખાંડની ચાસણીમાં રાખવું બરોબર તો કે આપણે મમ્મી ઘરે કેરીનો ઓળો બનાવે છે તો એમાં મમ્મી શું કરે છે તો કે ખાંડ હોય છે ને એની ચાસણી બનાવે છે ચાસણી પણ કેવી રીતે બનાવે છે તો કે આપણે જે ગેસ ઉપર આવી બનાવીએ ને એવી રીતે નહીં પણ જે કેરીનો મોરબ્બો બનાવતા હોય તો શું કરે છે કે પહેલા કેરીને ખમણી નાખે છે ને એમાં પછી ખાંડ અને લીંબુ છે એ ભેળવી અને સૂર્યપ્રકાશના તાપથી એ ખાંડ છે એ ઓગળવા દે છે એટલે એ રીતે ખાંડની ચાસણી બને છે એટલે એના એસાઈના લીધે જે મોરબ્બો કેરીનો છે એ બગડતો નથી જ્યાં સુધી ચાસણી એના ડુંગર ડૂબશે ત્યાં સુધી બગડતો નથી ત્યાર પછી એના લેવા બે છૂટે કરી લખાણ કે મીઠામાં રાખવું તો કે મીઠામાં રાખવું તો શું રાખે છે તો કે આમળા ઘણા એના મમ્મી જોજો કે શિયાળાના જે આમળા આવતા હોય તેની આમળા છે એ પોતે હળદર અને મીઠાવાળા પાણીમાં બનાવીને રાખે છે આમળા બરાબર પછી છે ત્રીજું કે તેલમાં રાખવું તો કે કયું તેલમાં શું રાખે છે તો કે અથાણ તો કે ખાટું અથાણ હોય અથવા તો એક અથાણ હોય એ બધે તેલમાં ડુબાડીને રાખવાના હોય છે એટલે કે તેલનો એમાં વઘાર દઈને પછી અથાણાને રાખતા હોય છે જેનાથી એ આખું વરસ સારી રીતે રહી શકે છે પછી છે કે સુકવણી કરવી બરોબર તો કે પાપડ છે એ આપણે સૂકવીને અડદના પાપડ છે ચોખાના પાપડ છે પછી આ પાકમાં આપણે જોયું કે કેરીના પાપડ બનાવે છે બરાબર એ બધા પાપડ છે એ સૂકવીને કરે છે તો જેથી આપણે એ આખું વરસ ખાઈ શકીએ છીએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ખોરાકનો બગાડ એટલે શું ઉદાહરણ આપીને સમજાવો તો કે ખોરાકનો બગાડ એટલે શું તો એમાં એક કરી નાખવાનું છે કે જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈ અને ભોજન એટલું છોડી અને કચરા પેટીમાં નાખવું બરાબર હવે આપણે મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે મેં કીધું હતું કે ઘણા લોકો એવું કરે છે કે જમવું હોય ને એના કરતા વધારે લઈએ છે અને રોજ થોડું થોડું પડતું મૂકે છે એટલે એ શું કરે કે એ પછી એઠામાં આમ હતો કચરામાં નાખવું પડે છે એટલે ત્યારે એવું ન કરવું જોઈએ બરાબર પછી એમાં એમાં બીજું છે કે જરૂર કરતા વધારે વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ફેંકી દેવું આ બાબત ખોરાકનું બગડવું સૂચવે છે બરાબર હવે શું કહે છે કે હવે જો જમતી વખતે આપણે ખાણી કરીશું હોય તો એ આપણે પડતું મૂકીએ તો એ શું કરવું પડે પછી એને ફેંકી દેવું પડે અને આ સાથે તમારા મમ્મીએ ઘરે રસોઈ બનાવી હોય તો એકાદ દિવસ ઠીક છે પછી જો રોજ વધારે પડતું બનાવેલું હોય અને સાંજે કોઈ ખાય નહીં તો આપણે એને શું કરીએ છીએ કચરા પેટીમાં નાખીએ છીએ અથવા તો ગાયને કે કોઈકને ખવડાવી દઈએ છીએ બરાબર ને ગાય કૂતરાને ગમે તે એટલે આ વસ્તુ શું છે તો કે એ છે એ ખોરાકનો બગાડ થવો કહેવાય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે પેકેટકા લક્ષ્મીની વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ તો મેં તમને આખું બધું એક્ઝામ્પલ બધું દોરી અને લખીને સમજાવ્યું છતાં પણ હું તમને આ રીતે પ્રેક્ટિકલ અને થિયરી બે રીતે સમજાવી દઉં છું હવે એના ઉપરથી તમે શું જાણી શકશો તો કે પેકેટ પર લખેલી વિગત એમાં એક કરી લખવાનું છે કે પેકેટ પર લખેલી વિગત પરથી આપણે નીચેની વિગત જાણી શકીએ બરાબર તો હવે કઈ કઈ રીતે તો આપણે જાણી શકીએ છીએ તો કે એ કરી લખવાનું કે પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ એટલે કે જે વસ્તુ આપણે લીધી છે એ ક્યારે બનાવવામાં આવ્યો છે અને તેની તારીખ મેં તમને જેમ કીધું હતું એમ કે જે તારીખે મહિનો હોય એ પણ લખેલી હોય અને એક્સપાયર ડેટ પણ એમાં હોય જ છે એટલે પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યું છે તેની તારીખ અને વર્ષ
પછી બે કરીને લખવાનું કે વસ્તુની કિંમત પછી એમાં મેં તમને સમજાવ્યું કે આ શરીરે લખેલું કોણ આના શરીર કે ભાવ કેટલાની છે એમ બરાબર ભાવ પછી ત્રણ કરીને છે કે પેકેટના પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય છે તો મેં તમને એમ લખ્યું કીધું હતું બરાબર મેન્યુફેક્ચર ડેટ કે 6 મહિના સુધી અથવા તો બીફોર યુઝ કરી રાખેલું છ મહિના સુધી તમે વાપરી શકશો બે મહિના સુધી એક વર્ષ સુધી બાર મહિના સુધી બરાબર એ પણ એમાં લખેલું હોય છે પછી છે ચાર તેનો વજન તો મેં તમને એ કીધું હતું કે વેઇટ કરીને લખેલું હોય છે એટલે એમાં શું હોય શકે વજન કેટલા ગ્રામ છે અથવા તો એમાં કેટલી વસ્તુ છે પછી છે પાંચ તો કે પેકેટમાં રહેલી વસ્તુ બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે એ પણ મેં તમને સમજાવ્યું હતું કે નાનું કે બટેટાની ચિપ્સ હોય બરાબર આપણે વેફર લીધી હોય તેમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયો છે એ પણ એ પેકેટમાં લખેલું હોય છે બરાબર છે હવે આ ત્રણે ત્રણ પ્રશ્ન છે તમારે પાઠી બુકમાં ઓલા આગળ જે આગળના લેક્ચરમાં જે પ્રશ્ન જોયા હતા એના પછી આ પ્રશ્ન લખવાના છે આજના હોમવર્કમાં આ ત્રણ પ્રશ્ન બે વાર લખવાના રહેશે પરિમાણ સુધી